હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ છે જતીન પીપલિયા આપણે ભણી રહ્યા છીએ કેમિકલ કાયનેટિક્સના એનસીઆરટી દાખલાઓ આજના અઢારમાં લેકચરની અંદર આપણે હાઈ લેવલના એમસીક્યુઝ બીજા લેક્ચર ઉપર આવી ચૂક્યા છીએ આની અગાઉ પણ આપણે આગળનો લેક્ચર હાઈ લેવલ એમસીક્યુઝ ઉપર જોઈ લીધો છે એમાં અમુક અમુક આપણને નવી નવી ટ્રિક્સ મળે છે જે આપણે એમ સિક્યુ સોલ્વ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે આજના લેક્ચરમાં પણ આવી એક બે નવી નવી ટ્રીક તમને મળશે જેનાથી એમસીક્યુ તમે આસાનીથી સોલ્વ કરી શકશો તો ચલો શરૂ કરીએ આજનો સૌથી પહેલો એમસીક્યુ બરાબર રીતે આજે શરૂ કરીએ આપણે પહેલા એમસીક્યુ થી તો આની અંદર લખેલું છે આલેખના આધારે પ્રક્રિયા ક્રમ ખાલી જગ્યા થાય તમને એક આલેખ આપેલો છે અને તમારે આલેખ ઉપરથી અનુમાન લગાવવાનું છે કે પ્રક્રિયા ક્રમ કયો હશે તો આલેખ ઉપરથી જુઓ પહેલાં તો આલેખ શેનો છે કારણ કે તમે નોર્મલી આલેખ દોડતા હોય તો આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો દોડતા હોઈએ છીએ અહીંયા તમને ટી વન હાફ અને આર ઝીરો એટલે કે શરૂઆતની સાંદ્રતાનો આલેખ આપેલો છે તો વિચારો ટી વન હાફના જુદા જુદા સૂત્રો તમને ખબર હોય તો આપણને અમુક અમુક સૂત્રો ખબર છે જેમ કે તમને યાદ હોય તો કે શૂન્યક્રમની જે પ્રક્રિયા છે એની એનું ટી વન હાફનું નું સૂત્ર આર ઝીરોના છેદમાં ટુ કે થાય છે બરાબર તો આની અંદર આપણે ટી વન હાફ અને આ બંનેને કરતા બનાવી શકીએ છીએ એવી જ રીતે વિચારો પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એનું ટી વન હાફનું નું સૂત્ર ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન ટુ કે સોરી ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન કે આવું સૂત્ર થાય છે તો આવા દાખલાઓ અને સૂત્રો આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ હવે જુઓ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ટી વન તો છે પણ આર ઝીરો ક્યાંય નથી સમજાણું તો હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું છું બરાબર રીતે યાદ રાખવાની ન્યુ ટ્રીક આનાથી તમને એમસીક્યુ ગણવામાં ખૂબ જ મદદરૂપ થશે હંમેશા યાદ રાખજો કે અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના વન માઇનસ એન ઘાતાંકના સમ પ્રમાણમાં હોય છે આ તમારા માટે એક નવી ટ્રીક છે બરાબર યાદ રાખવા જેવી છે બરાબર જુઓ જ્યાં એન બરાબર તમે પ્રક્રિયા ક્રમ લખી શકો છો સપોઝ વિચારો કે જો એન બરાબર ઝીરો લેશો એન બરાબર ઝીરો તો એક માઇનસ ઝીરો એટલે કે એક થશે એનો મતલબ ટી વન હાફ આર ઝીરો સમપ્રમાણમાં થાય તો જુઓ એના સૂત્રમાં આપણને દેખાય જ છે કે ટી વન હાફ અને આર ઝીરો અંશમાં છે તો એ બંને સમપ્રમાણમાં જ છે સમજાણું તમને આવી રીતે હવે વિચારો અહીંયા વન માઇનસ એન ઘાતમાં એન તરીકે તમે પ્રથમ ક્રમ લઈ લેશો એન તરીકે પ્રથમ ક્રમ તો એક માન હાફ આરઝી થી સ્વતંત્ર છે એના સમપ્રમાણમાં નથી સમજો છે કે નહીં ટી વન હાફ અને અહીંયા કે આરઝીરો દેખાય છે નહીં એનો મતલબ સ્વતંત્ર છે તો આવી રીતે આ સૂત્ર પરફેક્ટલી આપણે યાદ રાખવાનું છે ટી વન હાફ ચલે છે આરઝીરો વન માઇનસ એન ઘાત બરાબર આના ઉપરથી તમે ઈઝીલી સોલ્વ કરી શકો હવે જુઓ આલેખની અંદર શું આપ્યું છે તમને આલેખ બરાબર જુઓ આલેખની અંદર પેલા તો આલેખ તમારો સમપ્રમાણતાનો આલેખ છે સમજો છો સીધી રેખા ઉપરની તરફ જાય છે એટલે સમપ્રમાણતાનો આલેખ થાય તો અહીંયા એનો મતલબ એમ થયો કે ટી વન હાફ અને એકના છેદમાં આરઝીરો સમપ્રમાણમાં થાય ટી વન હાફ સમપ્રમાણ એકના છેદ આર ઝીરો સમજાણું તમને આનો મતલબ આલેખના મતલબ ઉપરથી કાઢી શકાય હવે એકના છેદમાં લાવું તો હું એને એક રીતના આવું ન કહી શકું ઘાત થાય કે નહીં એકના છેદમાં આર ઝીરો એટલે કે આરઝીરો માઇનસ વન ઘાત તો આપણી પાસે આ સંબંધ છે આર ઝીરો ની માઇનસ એક ઘાત તમે વિચારો જો એન ની જગ્યાએ હું કયો આંકડો મૂકું તો મને આ આરઝીરો માઇનસ વન ઘાત મળે સમજી લો એન ની જગ્યાએ તમારે બે મૂકવા પડે વિચારો એન ની જગ્યાએ બે મૂકશો તો એક માઇનસ બે કેટલા થાય એક માઇનસ બે થશે માઇનસ વન સમજાણું તો આ સંબંધ અહીંયા મળી ગયો તમને આવી રીતે આના ઉપરથી હું એમ કહી શકું છું કે વન માઇનસ એન સૂત્રમાં એન ઇક્વલ ટુ બે લેવા પડે ક્લિયર આના ઉપરથી આપણો જવાબ આવશે બીજા ક્રમની પ્રક્રિયા આપેલો આલેખ એ બીજા ક્રમની પ્રક્રિયા દર્શાવે છે આ જે નવી ટ્રિક છે બરાબર રીતે એને લખી નાખજો એનસીઆરટી માં ક્યાંય જોવા નહીં મળે તમને આ જેડબલ્યુ નીટ ની પેટર્નના ના દાખલાઓમાં એમસીક્યુ માં જોવા મળશે સમજાઈ ગયું ચાલો તો મસ્ત એવો દાખલો નવી ટ્રીક બરાબર યાદ રાખી લેવાની તમારે ઓકે ચલો એના પછીનો દાખલો એમસીક્યુ વાંચો બરાબર અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો જો સાંદ્રતા હોય ચલો નોર્મલી આપણે ઝીરો તરીકે લખતા હોય અહીંયા આરઝી ની જગ્યાએ આપણે એ લઈ લેવાનો છે તો શૂન્યક્રમની પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય ટી કેટલો થાય હાલો ભાઈ શૂન્યક્રમની પ્રક્રિયાના સૂત્રો જરા યાદ કરી લો શૂન્યક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણી પાસે એક આવું હતું કે વેગ અચળાંકનું એક સૂત્ર હતું વેગ અચળાંક બરાબર આપણે અહીંયા લખતા હતા માઇનસ ટી તમને યાદ હોય તો બરાબર અને શૂન્યક્રમની પ્રક્રિયાનું બીજું સૂત્ર હતું ટી વન હાફ વાળું ટી વન હાફ બરાબર આરઝીરોના છેદમાં ટુ કે હાલ પૂરતું અહીંયા અર્ધાયુષ્ય સમયની કોઈ વાત નથી કરતા તો એને જવા દો આપણે આ સૂત્રને ધ્યાનમાં લેશું વિચારો આ સૂત્રની અંદર લાગતો સમય તમારે ટી ને શોધવાનો છે ઓકે અને જો અહીંયા લખ્યું છે શરૂઆતની સાંદ્રતા તરીકે તમારે એ લઈ લેવાની ઓકે તો જો આર ઝીરો જ્યાં છે ત્યાં હું એ લઈ લઉં આ સમીકરણને હું હટાવી દઉં છું આર ઝીરો છે ત્યાં હું એ લઈ લઉં ઓકે અને આર ટી તો હું આર ટી એમને એમ લખી નાખું છું ના છેદમાં ટી આવી રીતે થશે ક્લિયર હજી એક વસ્તુ વિચારવા જેવી છે કે આરટી કેટલો થાય અહીંયા એવું લખ્યું છે પ્રક્રિયા પૂર્ણ થવા માટે કોઈ પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ ગઈ એનો મતલબ બાકી રહેતી સાંદ્રતા ઝીરો થઈ જશે આર નો મતલબ શું થાય ટી સમયે બાકી રહેતી સાંદ્રતા જો કોઈ પ્રક્રિયા પૂર્ણ જ થઈ ગઈ છે તો બાકી તો કંઈ વધશે જ નહીં ને આર ટી તમારે અહીંયા ઝીરો લેવો પડશે આર બરાબર ઝીરો શા માટે પૂર્ણ પ્રક્રિયા માટે સમજવા જેવું છે પૂર્ણ પ્રક્રિયા માટે આરટી બરાબર ઝીરો તો ચલો આરટી ની જગ્યાએ હું ઝીરો લઈ લઉં છું તો મને અહીંયા સૂત્ર કંઈક આવું મળે છે કે ઇઝ ઇક્વલ ટુ એ ના છેદમાં ટી થાય કે નહીં અને હવે ટી ને જો હું કરતા બનાવું તો હું લખી શકું ટી બરાબર એ ના છેદમાં કે આ સૂત્ર આપણને મળે તો સમય જે પૂછો છે એના છેદમાં કે આપણો ઓપ્શન ઓપ્શન મળવાનો છે લખી નાખો બરાબર તમને સૂત્ર યાદ હશે તો તમે આ બધું ગણી શકો છો બરાબર ચાલો એના છેદમાં કે આગળ વધીએ આના પછીના એમસીક્યુ તરફ વાંચો બરાબર ને એમસીક્યુ બરાબર વાંચીને તમે એનો જવાબ આપી શકો છો કયા ક્રમની પ્રક્રિયા માટે આપણે ક્રમ શોધવાનો છે શરૂઆતની સાંદ્રતા બમણી કરવાથી અર્ધ આયુષ્ય સમય પણ બમણો થશે ઓકે ક્રમ શોધવાનો છે શરૂઆતની સાંદ્રતા એટલે ચલો આર ઝીરો આને જો હું ડબલ કરું તો અર્ધ આયુષ્ય સમય પણ ડબલ થાય પહેલી વાત જો હું આને ડબલ કરું આ પણ ડબલ થાય એનો મતલબ એ સમપ્રમાણ હોવા જોઈએ શું કેવું વિચારો બરાબર કે નહીં જો હું આર ઝીરો ને બમણો કરું તો ટી વન પણ બમણો થાય એનો મતલબ બે સરખા છે સમ પ્રમાણ હોવા જોઈએ તો સમ પ્રમાણની રીતે હું આવું કહી શકું ટી વન હાફ ચલે છે આર ઝીરો હમણાં મેં તમને નવી ટ્રીક આપેલી હતી યાદ કરો યાદ કરો જલ્દી તો મેં તમને કીધું હતું ટી વન હાફ ચલે છે સૂત્ર શું થાય સૂત્ર થાય આર ઝીરોની વન માઇનસ એન ઘાત સમજાણું તો વિચારો ટી વન હાફ

તો કેવાનો મતલબ તમારે એન તરીકે બે લેવા પડશે બે એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે બહુ સમજવા જેવો ટ્રિક્સ ક્વેશ્ચન છે બરાબર સાંદ્રતા બમણી અર્ધ આયુષ્ય બમણો થાય તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ કારણ કે ટી વન હાફ આરઝી ના પ્રમાણમાં ફરીથી એકવાર નહીં 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 જો આપણે ભૂલ કરીએ છીએ આ જ ભૂલ થાય સોરી સોરી જો હું અહીંયા બે મૂકું તો અહીંયા માઇનસ વન થઈ જાય નહીં નહીં આ તો વ્યસ્ત પ્રમાણ થઈ ગયું વન કરવું હોય તો એન તરીકે ઝીરો લેવો પડે ઝીરો લેવો પડે જો એન તરીકે ઝીરો લઉં તો એક માઇનસ ઝીરો બરાબર એક થાય ખોટું છે તો આપણો જવાબ આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની ક્લિયર સમજો બરાબર કારણ કે આ બહુ લોચા થાય છે મારાથી ચાલો તો આ એમસીક્યુ પૂરું શૂન્યક્રમની પ્રક્રિયા એ આપણો જવાબ આવશે આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ આપણો કઈક આવો છે ગણતરી લાગે છે તો ગણતરી માટે તૈયાર થઈ જાવ જુઓ બરાબર વાંચો અને વિચારો કે ક્યુ સૂત્ર આવશે શૂન્યક્રમ પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા આટલી છે ચલો આપણે અહીંયા લખતા જઈએ ની વેલ્યુ આપણને આપી છે ઝીરો પોઈન્ટ ચાલીસ મોલારિટી

સોરી 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 આજ ખાધું નથી લાગતું સોરી ટી વન હાફ બરાબર કે કરતા બનાવવાનો છે જો કે ને ઉપરની સાઈડ લેશો તો તમને કઈક સૂત્ર આવું મળશે આરઝી ના છેદમાં ટી ટુ ટી વન હાફ આવું થાય ને આરઝીરોના છેદ છેદમાં ટુ ટી વન હાફ હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો કે એની વેલ્યુ આપણને મળી શકે છે આર ઝીરોની જગ્યાએ તમે ઝીરો પોઈન્ટ જેની ગણતરી આપણે કરી લઈએ પેહલા ચલો તો અહીંયા ભાગાકાર કરવો પડશે ઝીરો પોઈન્ટ ચાલીસ ભાગ્યા પાંચ દુ દસ લો તો સિમ્પલ જ હતો તો ઝીરો ઝીરો ચાર જ આવવાનો છે તો એનો મતલબ આપણો આન્સર આવવાનો છે અને આનો યુનિટ શું થશે મોલારિટી રેસ ટુ વન માઇનસ એન સેકન્ડ ઇનવર્સ તો શૂન્યક્રમની પ્રક્રિયા જો અહીંયા હું ઝીરો મૂકી દઉં તો એક માઇનસ ઝીરો એટલે કે એક થશે ઇન શોર્ટ મોલારિટી પર સેકન્ડ આપણે અહીંયા લખવું પડશે મોલારિટી એટલે કે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ આ આ આપણો આપણો યુનિટ એકમ થશે તો તો જુઓ એવું કોઈ હોય જો આપણને બે વખત આપ્યા છે તો ફોર્ચ્યુનેટલી તમે એકમ પરથી જ એને પકડી શકો છો તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન સી એકમ પરથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ ઓકે તો સૂત્ર બરાબર યાદ રાખો બરાબર મારી જેમ ભૂલતા નહીં નકર તો હેરાન થઈ જશો તો આવી રીતે એમસીક્યુ નો આ જવાબ આવે છે ઓપ્શન સી ઓકે આગળ વધીએ હજી એના પછીનો નેક્સ્ટ વધીએક્યુ ગણવાનો પ્રયત્ન કરો બરાબર રીતે ચાલો તો શું કીધું છે બરાબર વાંચો અંદર પાંચસો કેલમી ટનના તાર એમોનિયા વાયુનું નું વિઘટન શૂન્યક્રમની પ્રક્રિયા છે ભાઈ ચાલો શૂન્યક્રમ જયારે એમોનિયાનું શરૂઆતનું દબાણ ચાર બાર હોય ભાઈ શરૂઆતનું દબાણ દબાણ આપ્યું છે એટલે તો પેલા તો પીઝીરો લખું છું તાપમાને દબાણ સોળ બાર થાય હાલો પીટી એ સોળ બાર થાય છે તે જ તાપમાને દબાણ સોળ બાર થાય ત્યારે અર્ધ પ્રક્રિયા સમય કેટલી મિનિટ થશે

જો એન બરાબર ઝીરો લેશો એનો મતલબ વન માઇનસ ઝીરો થશે વન એટલે કે વન એટલે કે સમપ્રમાણ થશે બરાબર હવે મારી વાત સાંભળો અહીંયા આપણી પાસે તો સાંદ્રતા નથી દબાણ છે તો બોલો હું અહીંયા આરઝી જગ્યાએ પીઝીરો લખી શકું સમજાણું તમને તો એક રીતના ટી વન હાફ એ પીઝીરોના સમપ્રમાણમાં થાય આપણી પાસે છે ને બે ટી વન હાફ છે શરૂઆતનો ટી વન હાફ અને અંતિમ ટી વન હાફ એવું આપણે બોલી શકીએ ને વિચારો તમારી પાસે બે સમીકરણ હોય બરાબર એક સમીકરણને આપણે નામ આપીએ સોરી સમીકરણમાં પીઝીરો અને એવી રીતે હું બીજું સમીકરણ પણ લખી શકું છું એવું લખી શકું છું કે ટી વન હાફ ટી ચલે છે તો હું અહીંયા લખી શકું પી સમજાણું સમીકરણ બે બનાવ્યા હવે તમે આ બંને સમીકરણોનો જસ્ટ ભાગાકાર કરી નાખો આપણે શોધવાનું છે શું ટી વન હાફ તો એક કામ કરો સમીકરણ એક અને બે એટલે સમીકરણ બે ને ઉપર રાખો અને ભાગાકાર કરો આપણે આવું કરી શકીએ છીએ કે સમીકરણ બે ભાગ્યા એક કરો તો જુઓ સમીકરણ બે ભાગ્યા એક કરો તો ટી વન હાફ ટી ઉપર તરફ આવશે એના છેદમાં ટી વન હાફ ઝીરો નીચે તરફ આવશે બરાબર અને પીટી ઉપર અને પીઝીરો નીચે

અને પી ઝીરો છે ચાર તો સિમ્પલ એવી ગણતરીથી તમે આ ટીવન હાફ શોધી શકો છો તો અંતિમ ટીવન હાફ આપણે કંઈક આવી રીતે કરી શકીએ પેલા એ ચોકે ચોકે સોળ કરવું પડશે તો ચાર પિસ્તાલીસ સામેની સાઈડ ગુણાકારમાં આવશે તો પિસ્તાલીસ ગુણ્યા ચાર પિસ્તાલીસ દુ નેવું એટલે એકસો એસી જેવો જવાબ આવશે ટીવન હાફ એકસો એસી યુનિટ યુનિટ આ મિનિટમાં હોય તો પહેલો પણ મિનિટમાં જ આવશે તો એકસો એસી મિનિટ આપણો ફાઇનલ આન્સર કેવા છે જુઓ આની અંદર આપેલો જ છે 180 મિનિટ કેટલી મિનિટ એટલે 180 મિનિટ ઓપ્શન ડી આપણો જવાબ થશે તો બરાબર ફેરવીને પૂછેલા આવા एमसीक्यूસ છે આપણી ટ્રીક નવી ટ્રીક એને યાદ રાખો એટલે તમારું કામ થઈ જશે ક્લિયર તો ચલો આ બી एमसीक्यू આપણે ફિનિશ કર્યો આગળ વધતા જઈએ નવા एमसीक्यू તરફ ચલો વાંચો બરાબર રીતે અને સોલ્વ કરો આને ચલો આની અંદર કીધું છે પદાર્થ એક્સ નું વિયોજન પ્રથમ ક્રમને તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પાત્ર એ માં પાંચ લીટર એક મોલારી એક્સની સાંદ્રતા આઠ મિનિટમાં ઘટીને ઝીરો પોઈન્ટ પચીસ મોલારિટી થાય છે ઓકે આ જ પદાર્થના પાત્ર બી માં દસ લિટર ઝીરો પોઈન્ટ આઠ મોલારિટીમાંથી ઝીરો પોઈન્ટ ચાર થવા માટે સમય જણાવો ઓ બાપરે ઓકે ઓકે કઈક વિચારો એક પાત્ર છે એ બરાબર એની અંદર પાંચ લિટર છે એક મોલારિટી ચલો લીટરનું કંઈ કામ નથી પણ ચલો મોલારિટી છે એક મોલારીટી ની સાંદ્રતા આઠ મિનિટમાં ઘટીને એક મિનિટ એક મોલારિટી સાંદ્રતા આઠ મિનિટમાં ઘટી જાય છે અને ઘટીને કેટલી થાય છે ઝીરો પોઈન્ટ પચીસ મોલારીટી થાય છે ઓકે

અને આ બંને પાત્ર એક જ પદાર્થના છે મતલબ બંનેના ટી વન હાફ સરખા કે નહીં ઓકે હવે મારી વાત સાંભળજો ધ્યાનથી જુઓ શું થયું તમારી પાસે અહીંયા એક હતું ઝીરો પોઈન્ટ પચીસ મોલારિટી થઈ ગઈ સાંભળજો તો વિચારો આપણે ફોર એક્ઝામ્પલ આનો ટી વન હાફ કાઢવો હોય તો એક મોલારીટીનું અડધું કેટલું થાય ઝીરો પોઈન્ટ પચાસ મોલારી સમજાણું તો આને હું એમ કહી શકું ટી વન હાફ છે હજી વિચારો ઝીરો પોઈન્ટ પચાસમાંથી પાછું અડધું કરો જોઈએ ઝીરો પોઈન્ટ પચાસનું અડધું કરો તો કેટલા થાય તો ઝીરો પોઈન્ટ પચ્ચીસ મોલારિટી થાય કે નહીં સમજાણું તો વિચારો ઝીરો પોઈન્ટ પચાસમાંથી ઝીરો પોઈન્ટ પચીસ તો આ પણ ટીવન હાફ થઈ શકે હવે શાંતિથી જોજો કે તમને કીધું છે કે એક મોલારિટીમાંથી ઝીરો પોઈન્ટ પચ્ચીસ મોલારિટી બન્યું દેખાય છે અને એ માટેનો સમય કેટલો આપ્યો છે એ માટેનો સમય આપેલો છે તમને આઠ મિનિટ સમજાણું તો મારો કહેવાનો મતલબ એમ છે કે જો એક મોલારિટી થી 0.25 મોલારિટી સુધી જવું હોય તો કેટલા T1 હાફ માંથી પસાર થવું પડશે તમારે તમારે બે T1 હાફ માંથી પસાર થવું પડશે સમજાણું તો 8 મિનિટ એ એક્ચ્યુઅલી 2 ટાઇમ્સ T1 હાફ છે હા કે ના 8 મિનિટ એ એક્ચ્યુઅલી 2 ટાઇમ્સ T1 હાફ છે તો વિચારો 1 ટાઇમ T1 હાફ કેટલો થાય તો બે ને સામેની સાઈડ લઈ જાઓ બે ને સામેની સાઈડ લઈ જાવ એટલે આઠ ના છેદમાં બે આઠ ના છેદમાં બે મગજ દોડાવો જવાબ લાવો સમજાણું તમને તો આ જ પ્રક્રિયામાં તમને પૂછ્યું છે ઝીરો પોઈન્ટ આઠ માંથી ઝીરો પોઈન્ટ ચાર માં થવા માટેનો સમય કેટલો તો લોજિકલ છે ઝીરો પોઈન્ટ આઠ માંથી ઝીરો પોઈન્ટ ચાર એટલે ટી વન હાફ જ થાય અને હમણાં આપણે જોયું કે ટી વન હાફ કેટલો છે ચાર મિનિટ તો આપણો આન્સર ચાર મિનિટ આવશે તો બરાબર જોઈ લ્યો આપણો આન્સર છે છે મિનિટ ઓપ્શન અંદર મસ્ત દાખલો હતો બહુ સમજવા જેવો મગજ દોડાવો જેટલું મગજ દોડાવશો એટલું તમને બહુ મજા આવશે ઓકે ઓપ્શન એ આપણો જવાબ થઈ ગયો આગળ વધીએ હજી આવા દાખલા હોય તો જુઓ એના પછીનો દાખલો અને પ્રયત્ન કરો સોલ્વ કરવાનો અહીંયા ફરીથી કંઈક ગણતરીવાળા દાખલાઓ આવી ગયા એવું લાગે છે મને ચલો તો શું છે પ્રારંભિક સાંદ્રતા એમના છેદમાં દસ માંથી ઘટીને એમના છેદમાં સો થવા માટે આઠ મિનિટ ને વીસ સેકન્ડ લાગે છે હમ તો કે શોધો પેલા તો જુઓ અર્ધ આયુષ્યના લેવલમાં આવી શકે એમ છે એમના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ વન થાય એમના છેદમાં દસ તમને કહી દો આવું અગાઉ બી કીધું છે એમના છેદમાં નો મતલબ થાય એકના છેદમાં દસ મોલારિટી એકના છેદમાં દસ મોલારિટી એટલે કે ઝીરો પોઈન્ટ વન મોલારિટી થઈ શકે ને એવી રીતે એમના છેદમાં સો એટલે કેટલા થાય એકના છેદમાં સો મોલારિટી એકના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલારિટી સમજાઈ ગયું તો પહેલાં તો ઝીરો પોઈન્ટ વનમાંથી ઝીરો પોઇન્ટ ઝીરો વન તો અહીંયા અર્ધ આયુષ્યનું લોજિક બેસાડી નહીં શકીએ આપણે સીધી વાત છે અર્ધાયુષ્યને ને લગતું કંઈ છે જ નહીં તો કઈ નહીં આપણે આને શરૂઆતની સાંદ્રતા એટલે કે આર ઝીરો કહી દઈએ આપણે આને અંતિમ સાંદ્રતા આર ટી કહી દઈએ ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ ઝીરો વન ચાલો આ તો થઈ ગયું તો તમને સમય પણ આપ્યો છે આઠ મિનિટ અને વીસ સેકન્ડ અને જરા જુઓ તમારો જવાબ સેકન્ડમાં છે તો તમે ઓવરઓલ એક કામ કરો સમય સમય ને સેકન્ડમાં ફેરવી નાખો બરાબર જો સમય તમારો છે આઠ મિનિટ અને ટ્વેન્ટી વીસ સેકન્ડ તો પેલા એક કામ કરો મિનિટમાં ફેરવો આઠ મિનિટ એટલે આઠ ગુણ્યા સાહીઠ સેકન્ડ થાય કે નહીં તો આઠ ગુણ્યા સાઈઠ સેકન્ડ ની અંદર વીસ સેકન્ડ ઉમેરી દો સમજાણું તો આઠ છીસ ચારસો એસી વત્તા વીસ કેટલા થાય પાંચસો સેકન્ડ લોજિક છે પૂરેપૂરું તો અહીંયા તમે ટી બરાબર

મારી પાસે બીજું સૂત્ર છે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ ના છેદમાં ટી સૂત્ર છે એ એકદમ સિમ્પલ છે મેં તમને કીધું તું અગાઉ બી ક્રમ ખબર ન હોય તો એકવાર વેગ અચળાંકના ના એકમ ઉપર ફોકસ કરજો અહીંયા વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ છે

તો તમારે આ સૂત્ર વાપરવું પડે બરાબર ગમે તે સૂત્ર વાપરશું તો નહીં ચાલે ભાઈ પ્રોપર સૂત્ર તો આ જ આવશે ચલો હવે આની ગણતરી કરવા માંડો તો અહીંયા લખીએ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા ઓળખવી પડે તમારે ચલો એના માટે આપણે ગણતરી કરશું ચલો કિંમતો મૂકો તો કે તમારે શોધવાનો છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ના છેદમાં ટી ચલો ટી એટલે આપણે અહીંયા શોધેલો છે એ પાંચસો છે પાંચસો સેકન્ડ સમજાણું

અને વિચારો લોક દસ એટલે લોક દસ ની વેલ્યુ કેટલી થાય એક જ થાય તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો છેતાલીસ એ તમારો જવાબ થયો એક સમજાણું અને આનો આનો એકમ એકમ શું થશે થશે સેકન્ડ ઇનવર્સ કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો છેતાલીસ ને રિલેટેડ કોઈ જવાબ હોય તો જોઈ લો આપણો જવાબ આવશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો છેતાલીસ એટલે કે ચાર પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ કાપ સેકન્ડ ઇનવર્સ

અડધા મોલ મતલબ બે મોલ ના અડધા કરી નાખો કેટલા થાય એક મોલ બે મોલ પ્રક્રિયક ના અડધા મોલ નું નિપજમાં રૂપાંતર કરવા માટે એક સમય લાગે છે ભાઈ બે ના અડધા એક કરવા હોય તો એ જે સમય છે એને તો હું ટી વન હાફ જ કહું ને ભાઈ ટી વન હાફ આપણને આપી દીધો કેટલો આપ્યો એક કલાક તો ચાર કલાકના અંતે બાકી રહેતા બાકી રહેતા પ્રક્રિયકના મોલની સંખ્યા કેટલી ચાર કલાકના અંતે બરાબર જોજો આપણી પાસે શરૂઆતમાં મોલ કેટલા છે મારી પાસે શરૂઆતમાં બે મોલ છે અહીંયા હું લખું છું બે મોલ શરૂઆતમાં હવે બે મોલ માંથી એક મોલ થવા માટેનો અર્ધ આયુષ્ય સમય કેટલો એક મોલ તો અર્ધ આયુષ્ય સમય આપણો થાય છે એક કલાક તમને કીધું છે કે ચાર કલાકના અંતે કેટલો બાકી રહેશે ઓકે તો ચલો આપણે એક કલાક એક કલાક કરી કરીને ચાર વખત કી વન હાફ કરવો પડે તો જ ચાર કલાક સુધી પહોંચી શકશું ને વિચારજો બરાબર તો આપણે અહીંયા લખીએ કે આ શરૂઆતનો એક કલાક થઈ ગયો પછી એક બીજું સ્ટેપ લેશું અહીંયા બીજું સ્ટેપ તો બીજો કલાક થઈ જશે ત્રીજું સ્ટેપ લઈએ તો એનો ત્રીજો કલાક થઈ જશે અને ચોથું સ્ટેપ લઈએ તો ચોથો કલાક થઈ જશે બરાબર તો ઓવરઓલ ઓલ એક કલાક એક કલાક એક કલાક કરીને ચાર કલાક આપણે કરશું તો તમે જરા વિચારો કે કેટલી સાંદ્રતા વધશે બે ના અડધા એક થઈ ગયા પાછું એકનો અડધો કરવા જાવ તો ઝીરો પોઈન્ટ પાંચ મોલ થઈ જશે બરાબર ઝીરો પોઈન્ટ પાંચ મોલના પાછા અડધા કરવા જાઓ તો ઝીરો પોઈન્ટ પચીસ મોલ થઈ જશે સમજો છો ને આમાંથી આમાં એક કલાક આમાંથી આમાં પાછો એક કલાક એટલે બે કલાક થયા આમાંથી આમાં પાછો એક કલાક એટલે ત્રણ કલાક થયા હજી આપણે ચોથા કલાકમાં જવું પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ ના અડધા કરો તો ઝીરો પોઈન્ટ એકસો પચીસ મોલ મળે ક્લિયર તો ઓવરઓલ એવું થયું કે અહીંથી લઈને અહીંયા સુધીનો ટોટલ સમયગાળો ચાર કલાકનો થાય તો તમારે વાપરવા પડે સમજાણું તો તમારો જવાબ કેટલો આવવો જોઈએ ભાઈ તમારો જવાબ આવવો જોઈએ ઝીરો પોઈન્ટ એકસો મોલ આવી રીતે ગણતરી કરી શકીએ તો જુઓ ઝીરો પોઈન્ટ એકસો મોલ આપેલો જ છે અહીંયા

ચોવીસ મિનિટમાં પૂર્ણ થાય છે પૂર્ણ છે બાકી નથી રહેતી પૂર્ણ થાય છે કલાકના અંતે સાંદ્રતા કેટલી બાકી રહેશે તો તમને તમારે એમ કહેવાનું છે કે એક કલાકના અંતે આરટી કેટલો આરટી એટલે કે બાકી વધેલી સાંદ્રતા એક કલાકના અંતે તો હવે આ પંચોતેર ટકાનું કઈક લોજિક કાઢવું પડશે જે ચોવીસ મિનિટનું છે ઓકે મારી વાત ધ્યાનથી સાંભળો અર્ધાયુષ્યના સમય રસ્તામાં પંચોતેર ટકા ક્યાંય આવું છે કે નહીં એ વિચારો મારી વાત જોજો બરાબર ફોર એક્ઝામ્પલ તમારી પાસે શરૂઆતની સાંદ્રતા લઈ ગઈ શરૂઆતની સાંદ્રતા દાખલા તરીકે સો છે સો ઓકે અને પછી તમે અર્ધ આયુષ્ય સમય લગાવવાની ટ્રાય મારો દાખલા તરીકે આપણો પહેલો અર્ધ આયુષ્ય સમય કાઢીએ તો પચાસ ટકા થાય પહેલો ઓકે બીજો અર્ધાયુષ્ય સમય કાઢીએ તો 25% થઈ લવા 25% એનો મતલબ શું થયો આ તમારો આરટી થઈ સમજો છો શરૂઆતની સાંદ્રતા 100% તો 1 અર્ધાયુષ્ય સમય પછી બાકી કેટલી વધી 50% 2 અર્ધાયુષ્ય સમય પછી બાકી કેટલી વધી તો કે 25% સમજો છો આવી રીતે થાય હવે તમે લોજિકલ વિચારો કે 75% પ્રક્રિયા પૂર્ણ થઈ એનો મતલબ બાકી કેટલી વધી હશે 75% પ્રક્રિયા પૂરી થઈ એનો મતલબ એમ થયો કે પચીસ ટકા પ્રક્રિયા બાકી રહી પ્રક્રિયા બાકી એનો મતલબ તમારો ટી ટ્વેન્ટી ફાઈવ ધેટ મીન્સ તમારે બે વખત ટી વન હાફ માંથી પસાર થવું પડશે સમજો છો સો ટકાના ના અડધા કરો પચાસ ટકા પચાસ ટકાના અડધા કરો પચીસ ટકા પચીસ ટકા બાકી રહ્યા તો વપરાય કેટલા ગયા

તો ભાઈ તમને છે ને અહીંયા અર્ધ આયુષ્ય સમય મળી ગયો સમજાણું આવી રીતે બાર મિનિટમાં સાંદ્રતા અડધી થાય હવે જો તમને પૂછ્યું એક કલાકના અંતે એન ટુ રહેશે તો પાછું તમે આવી રીતે ગણતરી કરો એટલે ખબર પડી જશે એક કલાક પેલા બાર મિનિટના રસ્તામાં ગયા એક કલાક આવે છે પેલા જોઈ લ્યો બાર બારના ઘડિયામાં એટલે આ બાર મિનિટ છે એટલે બાર પંચાસ સાઈટ થાય કે નહીં 12 50 60 मिनट दैट मींस 60 मिनट એટલે 5 ટાઈમ સ્ટીવન હાફ થિયો કે નહીં સમજો 60 मिनट એટલે પાંચ વખત ટી1/2 કરવું પડે 12 12 12 12 12 તો 60 મિનિટ થાય જો હમણા આપણે જોઈએ આપણે જો આવી રીતના આપણે કરી સકીએ દાખલા તરીકે શરૂઆત ની સાંદ્રતા આપણે એવું કહીએ અહીંયા આવતે આડું લખીએ 100% છે તમે પહેલો ટી1/2 મારો એટલે 50% અડધા થઈ ગયા 50% ને અડધા કરો 25%

એનો મતલબ થાય સાહીઠ મિનિટ અને સાહીઠ મિનિટનો મતલબ થાય એક કલાક તો એક કલાક બાકી વધતી સાંદ્રતા કેટલી જો તમે અહીંયા લીધા હોય તો તમારો જવાબ આવે આ તમારો આન્સર થાય છે સમજ પડે છે બહુ મસ્ત એવું ટી વન હાફના ના દાખલાઓ છે તો ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા જોઈ લો આપણને અહીંયા ત્રણ ટકા આપેલા છે જે આપણો આન્સર થશે ઓપ્શન એ ત્રણ ટકા ત્રણ પોઈન્ટ એકસો ટકા જવાબ આવે સમજાણું તો આવી રીતે ઓપ્શન એ આપણો ફાઈનલ આન્સર કહેવાશે તો એના પછીનો દાખલો જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા નો ટી ઝીરો આ પહેલી વાર સાંભળ્યું હોઈએ છીએ ટી વન મતલબ શું થાય ટી વન મતલબ થાય ટી ઝીરો થાય કે નહીં આનો મતલબ અડધો સમય બરાબર તો હવે આપણને કઈક આવું હોય પૂછે ટી ઝીરો પોઈન્ટ પંચોતેર લો ટી ઝીરો પોઇન્ટ નો મતલબ શું થતો હશે આપણે હમણાં પંચોતેર ટકા કહ્યું યાદ છે યાદ છે પંચોતેર ટકા આગળના દાખલામાં જ જોઈ ગયા તો એ જ થયું ને પંચોતેર ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય આની વ્યાખ્યા શું થાય સાંદ્રતા અડધી થવા માટેનો સમય તો આની વ્યાખ્યા આપણે એવી કાઢી શકીએ કે સાંદ્રતા પંચોતેર ટકા પૂર્ણ થવા માટેનો સમય સમજાણું તો આ પંચોતેર ટકા છે અને જુઓ પંચોતેર ટકાનો મતલબ એમ થાય કે 100% નું અડધું કરો તો પચાસ ટકા અને પચાસ ટકાનું અડધું કરો તો પચીસ ટકા જો તમારો આર ઝીરો સો ટકા હોય અને આર ટી એટલે કે અંતિમ સાંદ્રતા પચીસ ટકા હોય એનો મતલબ એમ થયો કે તમે પંચોતેર ટકા ઘટાડી દીધું પંચોતેર ટકા તમારી સાંદ્રતા ઘટી ગઈ એ માટેના સમયને તમે ટી ઝીરો પોઈન્ટ પંચોતેર કહી શકો છો આગળના દાખલામાં આવી જ ગયું છે તો આમાં કોઈ કન્ફ્યુઝ નહીં થતા બરાબર રીતે સમજી લો આવી રીતે થાય ઓકે ટી ઝીરો પંચોતેર અને અહીંયા ટી ઝીરો પંચોતેર કેટલો આપ્યો છે તેર છી સેકન્ડ આપ્યો છે બરાબર એનો મતલબ એમ થયો કે ટી ઝીરો એક્ચ્યુઅલી પંચોતેર બે વખત ટી વન હાફ છે જુઓ પહેલો ટી વન હાફ અને બીજો ટી વન હાફ સમજાણું તમને એનો મતલબ યર 2 ટાઇમ્સ t1/2 થસે બે વખત t1/2 ઓકે તો અહીંયા હું સાઈડમાં લઈ લઉં છું ભાઈ આ ભાઈને તો t 0.75 જે આપણે આવી રીતે કંઈક આઈપો છે ઓકે તો હું એમ કહી શકું છું કે શું કહી શકાય t 0.75 = 2 ટાઇમ્સ t1/2 આવી રીતે તો એનો મતલબ એમ થયો કે તેર છ્યાસી બરાબર ટુ ટાઈમ્સ ટી વન હાફ તો આપણે મતલબમાં અર્ધાયુષ્ય સમય શોધવો છે તો અર્ધાયુષ્ય સમય શોધવા માટે બે ને સામેની સાઈડ લઈ જવું પડશે છેદમાં તો તમારે તેર છી ના અડધા કરવા પડે કરો જોઈએ તેર છ્યાસી ભાગ્યા બે કરી નાખો છ નવ ત્રણ છ નવ ત્રણ શું છે સેકન્ડ આ તમારો ટી વન હાફ મળશે સમજાઈ ગયું આવી રીતે મળી ગયો ઓકે હવે શું છે તો તેનો વેગ અચળાંક શોધો અને જો ક્રમ આપી દીધો છે ક્રમ ક્યારનો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એનું કંઈ ટેન્શન નથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનું સૂત્ર બે રીતે ગણી શકાય છે બે રીતે પણ આપણે ટી વન વાળું સૂત્ર લેવાનું છે જો ટી વન વાળું સૂત્ર લેશો તો વિચારો આપણું સૂત્ર આવું થશે ટી વન હાફ બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન કે યાદ જ છે તમને ઓકે

આજના એમસીક્યુ અહીંયા આપણે ખતમ કરીએ છીએ હજી એક લેક્ચર આપણે લાસ્ટ લઈશું આવા એમસીક્યુ હાઈ લેવલના કંઈક નવા નવા એમસીક્યુ જોવા માટે બરાબર પછી આપણે નેક્સ્ટ થિયરી ઉપર આગળ વધશું થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર જેમાં હજી આપણે એમસીક્યુના દાખલા ગણશું હાઈ લેવલ એમસીક્યુ ગણશું થેન્ક યુ